સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓને આવવામાં અગવડ ન પડે એ માટે સરકારે 4 લેન રસ્તાઓ તો બનાવી દીધા છે, પણ રસ્તા બનાવવા ખેડૂતોએ આપેલી જમીનના વળતર માટે ખેડૂતોને હાલ વલખા મારવાનો સમય આવ્યો છે। રાજપીપળા પ્રાંત કચેરી અને નેશનલ હાઈવેના અધિકારીઓની આળસ ભરી નીતિને લીધે આજે જગતનો તાત હાલાકી વેઠી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટને લઈને દેવલિયાથી રાજપીપળા સુધી 4 લેન રસ્તો મંજૂર થયો હતો। સ્ટેટ હાઈવે દ્વારા દેવલિયાથી રાજપીપળા સુધી રોડ બનાવવા જમીન સંપાદિત પણ થઈ ગઈ હતી। એવામાં દેવલિયાથી રાજપીપળા સુધીનો રોડ નેશનલ હાઈવે જાહેર થયો। દરમિયાન સમય જતાં રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, તે છતાં હજુ પણ સ્ટેટ હાઈવે દ્વારા કરાયેલ જૂના સંપાદનનું સરકારે 20-25 ગામના ખેડૂતોને વળતર ચૂકવ્યું જ નથી। આ તમામની વચ્ચે ઉગ્ર બનેલા ખેડૂતોએ ભાણદ્રા ગામ નજીક બની રહેલા ઓવરબ્રિજનું કામ પણ અટકાવ્યું, જે કામ હાલમાં પણ બંધ હાલતમાં છે। ભાણદ્રા વિસ્તારના ખેડૂતો તો એવો આક્ષેપ કરી રહ્યા છે કે સરકારે અમારી પાસેથી જોર જબરજસ્તી જમીન છીનવી લીધી છે અને ઓવરબ્રિજનું કામ શરૂ કર્યું છે। જ્યાં સુધી અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે બ્રિજનું કામ ચાલુ થવા નહીં દઈએ। હિતેશ સોલિયા નેશનલ હાઈવે ભરૂચ ડિવિઝનના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે વાવડી વડિયા ગામનું એવોર્ડનું કામ થઈ ગયા પછી અમને વળતર મળશે, તે સિવાયના ગામોનું એવોર્ડનું કામ થઈ ગયું છે, ટૂંક સમયમાં જ એમને વળતર મળી જશે। તો નાંદોદ પ્રાંત અધિકારીએ કેડી ભગતે જણાવ્યું હતું કે મને તે બાબતે તો કોઈ આઈડિયા જ નથી।